નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું સેજલ હસલપરા સર્વોપરીની યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. ધોરણ 7 સબ્જેક્ટ ઇંગ્લિશ એનું આજે આપણે ચેપ્ટર નંબર 3 નો પહેલો પાઠ આપણે શીખવાનો છે. તો કે ધોરણ 7 ની અંદર જે ગ્રામરનું ચેપ્ટર નંબર 3 છે એ છે ધ સિમ્પલ પાસ્ટ ટેન્સ. તો કે મિત્રો, ધ સિમ્પલ પાસ્ટ ટેન્સ એટલે શું થાય? તો કે સાદો ભૂતકાળ. સાદો ભૂતકાળ આપણે આજે આ વિડિયાની અંદર સમજવાનો છે. એટલે કે સાદા ભૂતકાળની અંદર કયા કયા સહાયકારક ક્રિયાપદ લાગે છે, એની અંદર જે ભૂતકાળના રૂપ બને છે ક્રિયાપદના એ કેવી રીતે બને છે એ આજે આપણે આ વિડિયાની અંદર સમજવાનું છે. તો ચાલો સમજીએ. સૌ પ્રથમ સાદા ભૂતકાળની અંદર સુબીના ભૂતકાળના રૂપો. હવે સાદો વર્તમાન કાળ આપણે આગલા વિડિયાની અંદર સમજ્યા કે સાદા ભૂતકાળની અંદર ટુ બી ક્રિયાપદના રૂપો કયા આવતા હતા? તો કે એમ ઇઝ ને આર. હવે તો કે ટુ બીના ભૂતકાળના રૂપો કયા થાય છે? તો મિત્રો, મેં તમને આગળ જ વાત કરી કે તમારે જે આ પ્રથમ પુરુષ એકવચન બહુવચન વાળો જે કોઠો આવે છે એ ખાસ યાદ રાખવાનો, એ બધે જ તમારે ઉપયોગી થશે. તો આ જે કોઠો છે એના આધારે જ મેં તમને ટુ બીના ભૂતકાળના રૂપો સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. તો જોઈએ, પ્રથમ પુરુષ એકવચન આઈ ત્યારે ભૂતકાળ જો હોય તો વોઝ લાગે. સૌ પ્રથમ તો એ કે સાદા ભૂતકાળની અંદર સહાયકારક ક્રિયાપદ તરીકે વોઝ વેર નો ઉપયોગ થાય. વોઝ અને વેર. તો કે પ્રથમ પુરુષ એકવચન આઈ સાથે વોઝ લાગે, પ્રથમ પુરુષ બહુવચન વી આપેલું હોય તો વેર લાગે, જ્યારે બીજો પુરુષ એકવચન યુ હોય તો વેર લાગે, અને બીજો પુરુષ બહુવચન હોય યુ ત્યારે પણ વેર લાગે, અને ત્રીજો પુરુષ એકવચન. ત્રીજો પુરુષ એકવચન કયું છે મિત્રો? કે હી સી અને ઈટ, એ બધાને તમને ખ્યાલ જ હશે. એની સાથે વોઝ નો ઉપયોગ થાય છે. વાક્યની અંદર ત્રીજો પુરુષ એકવચન આપેલો હોય અને ભૂતકાળ બનાવતા હોય, ભૂતકાળના વાક્યો બનાવતા હોય તો શેનો ઉપયોગ થાય? તો કે વોઝ નો. એવી જ રીતે બહુવચન જો હોય, ધ્યેય, ત્રીજો પુરુષ બહુવચન ધ્યેય આપેલું હોય તો વેર નો ઉપયોગ થાય છે. તો કે વોઝ અને વેર ટુ બી ક્રિયાપદના ભૂતકાળના રૂપો કેવી રીતે ઉપયોગ થાય છે સાદા ભૂતકાળની અંદર એ આપણે જોયું. જો આઈ સાથે વોઝ, વી સાથે વેર, યુ સાથે વેર, યુ સાથે વેર, હી સી અને ઇટ સાથે વોઝ નો ઉપયોગ થાય છે, અને ધ્યેય સાથે વેર. આ ખાસ તમારે યાદ રાખવાનું રહેશે. ત્યાર પછી આપણે જોઈએ ટુ હેવ ક્રિયાપદના ભૂતકાળના રૂપો. મિત્રો, આપણે સાદા વર્તમાન કાળ સમજ્યા ત્યારે હેવ અને હેઝ નો ઉપયોગ થતો હતો એ મેં તમને સમજાવ્યું. હવે એવી જ રીતે સાદા ભૂતકાળની અંદર ટુ હેવ ના કયા રૂપો કેવી રીતે ઉપયોગ થાય છે એ જોવાનું છે. તો હેવ અને હેઝ નું ભૂતકાળનું રૂપ થાય હેડ. શું થાય? તો કે હેડ. હવે આ સાવ ઇઝી છે કે પ્રથમ પુરુષ એકવચન બહુવચન, બીજો પુરુષ એકવચન બહુવચન, અને ત્રીજો પુરુષ એકવચન અને બહુવચન, આ બધાની જ સાથે ભૂતકાળ હોય ત્યારે હેડ નો ઉપયોગ થાય છે. કેનો ઉપયોગ થાય છે? તો કે હેડ, ભૂતકાળની અંદર હેડ આવે છે. એટલા માટે ટુ હેવ ક્રિયાપદના ભૂતકાળના રૂપ કે તો શું આવે છે એમાં હેડ નો ઉપયોગ થાય છે, જે તમારે ખાસ યાદ રાખવાનું રહેશે. હવે આપણે અમુક વાક્ય રચના જોઈએ કે સાદા વર્તમાન કાળનું વાક્ય હોય અને એને ભૂતકાળની અંદર ફેરવવાનું થતું હોય તો એની ફેરવણી કેવી રીતે કરવી તે જોઈએ. ચાલો, તો કે ટુ બી ની વાક્ય રચના. સૌ પ્રથમ આઈ એમ અ ફાર્મર. વિદ્યાર્થી મિત્રો, અહીંયા એમ આવ્યું છે એટલે તમને ખ્યાલ આવી ગયો હશે કે કયો કાળ ગણાય? વર્તમાન કાળ. કારણ કે વર્તમાન કાળની અંદર એમિઝાર નો ઉપયોગ થાય છે ને, અને આઈ સાથે શેનો ઉપયોગ થાય? એમનો. એ આપણે આગળ સમજાવ્યું ત્યારે તમને ખ્યાલ આવી ગયો હશે. આઈ એમ અ ફાર્મર. હવે એને આપણે ભૂતકાળમાં ફેરવવું છે આ વાક્યને, ત્યારે શું બની જશે? આઈ વોઝ અ ફાર્મર. શું બની જશે? આઈ વોઝ અ ફાર્મર. કારણ કે આઈ છે તો એની સાથે શું લાગશે? વોઝ. આવ્યું ને, આઈની સાથે વોઝ લાગશે, એટલે કે આઈ વોઝ અ ફાર્મર. બીજું ઉદાહરણ જોઈએ. ધેટ ઇઝ માય સ્કૂલ ઇઝ આવેલું છે એટલે તમને ખ્યાલ આવે કે કયો કાળ હશે? સાદો વર્તમાન કાળ. હવે એને આપણે ભૂતકાળમાં ફેરવીએ ત્યારે શું થશે? ધેટ વોઝ માય સ્કૂલ. ત્યાર પછીનું ત્રીજું એક્ઝામ્પલ જોઈએ. ધોઝ આર માય બુક્સ.
હવે અહીંયા આર નો ઉપયોગ કેમ થયો મિત્રો, કેમ થયો વિચારો? તો કે બહુવચન છે એટલા માટે. આપણે વાત થઈ હતી ને કે સાદા વર્તમાન કાળમાં બહુવચનમાં કેનો ઉપયોગ થાય, આર નો ઉપયોગ થાય. તો આ ધોઝ આર માય બુક બહુવચન છે એટલા માટે આર નો ઉપયોગ થયો. તો આપણે ભૂતકાળ કરીએ છીએ ત્યારે બહુવચનમાં શેનો ઉપયોગ થાય છે? હંમેશા વેર નો ઉપયોગ થાય છે. તો એનું વાક્ય આવું બનશે, ધોઝ વેર માય બુક. એટલે કે એમ ઇઝ આર એનો ઉપયોગ કેવી રીતે થયો, એનું વોઝ વેરમાં કેવી રીતે રૂપાંતર થયું, એ આ ઉદાહરણ દ્વારા તમને ખ્યાલ આવી જશે. હવે આપણે જોઈએ ટુ હેવ હેઝ ની વાક્ય રચના. કે હેવ અને હેઝ હોય તો એને આપણે ભૂતકાળમાં ફેરવવું હોય વર્તમાનમાંથી તો કેવી રીતે ફેરવણી કરી શકીએ? પેલું છે સોનલ હેઝ અ કાર. હવે આને આપણે ભૂતકાળમાં ફેરવવાનું હોય તો સોનલ હેઝ ની જગ્યાએ શું આવશે? હેડ. કારણ કે મેં તમને વાત કરી ને કે ભૂતકાળના હેવ હેઝ ના ભૂતકાળના બધા રૂપમાં હેડ જ આવે છે. કોઈ પણ પ્રકારની કઈ બીજો એક પણ શબ્દ નહીં, પણ શું આવે છે? હેડ જ વપરાય છે. તો હેવ હેઝ ની જગ્યાએ શું આવશે મિત્રો? તો કે હેડ. સોનલ હેડ અ કાર. બીજું એક્ઝામ્પલ છે ધે હેવ ટોય. હવે તમને એ પ્રશ્ન થાય અહીંયા હેવ કેમ આવ્યું? કારણ કે બહુવચન છે એટલા માટે આપણે વાત કરી હતી ને કે બહુવચન હોય તો હેવ નો ઉપયોગ થાય છે. એવી જ રીતે ધે હેડ ટોય. આમાં એવું કશું જ નથી કે એકવચનમાં હેડ નો ઉપયોગ થાય કે બહુવચનમાં હેડ નો ઉપયોગ થાય. આમાં માત્ર ભૂતકાળ હોય એટલે હેવ હેઝ ની જગ્યાએ શેનો ઉપયોગ થાય છે? હેડ વપરાય છે. ભૂતકાળ છે એટલા માટે હેવ હેઝ નું ભૂતકાળ શું થાય છે? તો કે હેડ થાય છે. હવે આ તમને હેવ હેઝ ની વાક્ય રચના ખ્યાલ આવી ગઈ હશે. હવે એ બીજું કે સાદો ભૂતકાળ હોય, આપણે જેમ સાદા વર્તમાન કાળની અંદર ક્રિયાપદને એસ કે ઈએસ પ્રત્યે લગાડતા હતા, એના માટેના નિયમ પણ આપણે જોયા હતા. તો હવે સાદા ભૂતકાળની અંદર કયો પ્રત્યે લગાડવાથી ક્રિયાપદનું ભૂતકાળ થાય આપણે આગલા ધોરણમાં સમજી ગયા છીએ, છતાં અહીંયા એ જ રિપીટ થાય છે. તો એ નિયમો આપણે જોઈએ. નિયમિત ક્રિયાપદના ભૂતકાળના રૂપો. ભૂતકાળ જે નિયમિત ક્રિયાપદ છે એના ભૂતકાળના રૂપો કયા છે, કેવી રીતે એમાં ફેરફાર થાય છે એ આપણે જોવાનું રહેશે. પેલું છે મૂળ રૂપને ડી કે ઈડી પ્રત્યે જોડવાથી. કોઈ પણ મૂળરૂપ હોય ક્રિયાપદનું, તો પ્રથમ મિત્રો ક્રિયાપદ એટલે શું તમને વાત થઈ કે કોઈ પણ શબ્દનો મિનિંગ, કોઈ પણ અક્ષર તમને સ્પેલિંગ આપેલો હોય એનો મિનિંગ કંઈક એક્શન કંઈક ક્રિયા એવું થતું હોય એને શું કહી શકીએ આપણે? ક્રિયાપદ તરીકે ઓળખી શકીએ. તો કે કોઈ પણ ક્રિયાપદ છે એનું મૂળરૂપ હોય એને ડી કે ઈડી પ્રત્યે જોડવાથી ભૂતકાળમાં રૂપાંતર થાય છે. એને ડી લગાડવાનું અથવા તો ઈડી પ્રત્યે લગાડવાનું. તો કે ડી ક્યારે લગાડવાનું? તો કે કોઈ સ્પેલિંગ તમને આપેલો હોય એની પાછળ ઓલરેડી ઈ આપેલો હોય તો તમારે માત્ર ડી પ્રત્યે જોડવાનું. જો એક ઉદાહરણ આપ્યું છે તમને સમજાવ. ફોર એક્ઝામ્પલ ડાન્સ. હવે ડાન્સ જે છે એ સ્પેલિંગની પાછળ ઓલરેડી તમને શું આપેલો છે? ઈ આપેલો છે મિત્રો. ઓકે હા. તો હવે જ્યારે એનું ભૂતકાળ કરીએ ત્યારે માત્ર તમારે કયો પ્રત્યે લગાડવાનો? પાછળ ડી પ્રત્યે લગાડવાનું. સમજણ પડી? કે મૂળ રૂપ હોય એની પાછળ ડી પ્રત્યે કે ઈડી પ્રત્યે લગાડવો. હવે ઈડી પ્રત્યે લગાડવાના અમુક ઉદાહરણ જોઈએ આપણે. પેલું છે વોક, એટલે કે ચાલવું. તો વોક ને ઈડી પ્રત્યે જોડવાથી એનું ભૂતકાળનું રૂપ બને છે. ત્યાર પછીનું છે હેલ્પ, એટલે કે મદદ કરવી. તો હેલ્પ ને ઈડી પ્રત્યે જોડવાથી એનું ભૂતકાળનું રૂપ બને છે. ત્યાર પછી આપેલું છે પ્લે, એટલે કે રમવું. આ બધા ક્રિયાપદ થયા ને, તો કે પ્લે એટલે કે રમવું. તો એને પણ ઈડી પ્રત્યે જોડવાથી એનું ભૂતકાળનું રૂપ બને છે. ત્યાર પછીનો બીજો નિયમ છે કે જો ક્રિયાપદને અંતે વાય હોય અને વાયની આગળ વ્યંજન હોય તો વાયનો આઈ કરી અને ઈડી પ્રત્યે લગાડવો. કોઈ પણ ક્રિયાપદ તમને આપેલું હોય એનો છેલ્લો અક્ષર વાય આપેલો, શું આપેલો હોય? તો કે વાય આપેલો હોય. અને વાયની આગળનો કોઈ વ્યંજન હોય, તો મિત્રો વ્યંજન એટલે શું તમને ખ્યાલ જ હશે કે પાંચ સ્વર છે એના સિવાયના જે શબ્દો છે એ બીસીડીમાંના એને વ્યંજન કહી શકીએ છીએ આપણે. તો કે વાય હોય એની આગળનો એક વ્યંજન હોય ત્યારે વાય કાઢી નાખવાનો અને એનો આઈ કરી નાખવાનો અને ઈડી પ્રત્યે જોડવાનો. જુઓ અમુક ઉદાહરણ જોઈએ એક બે એટલે તમને ખ્યાલ આવે. ક્રાય, ક્રાય એટલે કે રડવું. હવે
વાય છેલે છે સી આર વાય, વાય આપેલો છે છેલે, તો નિયમ પ્રમાણે જોઈ લેવાનું કે વાય ની આગળનો અક્ષર કેવો છે. તો કે વાય ની આગળનો આર્યો એ શું છે? વ્યંજન છે. તો નિયમ પ્રમાણે કે વાય ની આગળનો વ્યંજન હોય તો વાય નો શું કરી નાખવાનો? આઈ. તો જુઓ આપણે સી આર આઈ, વાય નો શું કર્યું આપણે? આઈ. અને પાછળ ભૂતકાળ બનાવીએ છીએ એટલે કયો પ્રત્યય જોડવાનો? ઈડી પ્રત્યય જોડી દેવાનો. એટલે આ શું થયું? ક્રાય નું ભૂતકાળ નું રૂપ, ક્રાય. બીજું એક્ઝામ્પલ છે એ જોઈએ, ટ્રાય. છેલ્લો અક્ષર વાય છે તો કે હા, એની આગળનો વ્યંજન છે આર છે, શું છે? તો કે વ્યંજન છે. તો જ્યારે એનો ભૂતકાળ કરીએ ત્યારે વાય નો શું કરી નાખવાનો? આઈ. અને ઈડી પ્રત્યય જોડવાથી તેનું ભૂતકાળનું રૂપ બને છે. આ નિયમ સમજાણો મિત્રો તમને, કે વાય હોય ઈઝી છે, સિમ્પલ છે, કે છેલ્લો અક્ષર વાય હોય, વાય ની આગળનો એક વ્યંજન હોય, સ્વર ન હોય વ્યંજન હોય, તો વાય ને કાઢી નાખવાનો, વાય નો આઈ કરવાનો, અને ઈડી પ્રત્યય જોડવાથી તેનું ભૂતકાળનું રૂપ બને છે. ત્યાર પછીનું ત્રીજું આપણે નિયમ જોઈએ. જો ક્રિયાપદને અંતે વ્યંજન હોય અને તેની આગળ સ્વર હોય તો વ્યંજનને બેવડાવો. આ નિયમ ખાસ જોજો. શું છે? કે કોઈ ક્રિયાપદ તમને આપેલું હોય, છેલ્લો અક્ષર એનો વ્યંજન હોય અને એની આગળ એક સ્વર આવતો હોય, તો સ્વર તો પાંચ છે ને, એ ઈ આઈ ઓ યુ, એ સ્વર આવતો હોય તો છેલ્લો અક્ષર જે તમારો છે એને તમારે શું કરવાનો? તો કે બેવડી દેવાનો. તો જુઓ ઉદાહરણ છે, સ્ટોપ. છેલ્લો અક્ષર શું આપેલો છે મિત્રો? પી. તો કે એ વ્યંજન છે. એની આગળ ઓ છે, શું છે? તો કે સ્વર છે. તો તમે જયારે આનું ભૂતકાળનું રૂપ બનાવો ત્યારે છેલ્લો પી અક્ષર છે એને શું કરી દેવાનો? બેવડી દેવાનો અને ઈડી પ્રત્યય લગાડવાનો. ઈડી પ્રત્યય તો લાગે જ, કારણ કે ભૂતકાળનું રૂપ બનાવીએ છીએ એટલા માટે. હજી એક ઉદાહરણ છે, બે ત્રણ જોઈએ આપણે. ફોર એક્ઝામ્પલ, બેટ. છેલ્લો અક્ષર ટી શું છે મિત્રો? સ્વર, વ્યંજન. એની આગળનો એ શું છે? તો કે સ્વર. તો જ્યારે આપણે આને ભૂતકાળમાં ફેરવીએ ત્યારે ટી ને શું કરવાનું? બેવડી દેવાનું અને ઈડી પ્રત્યય જોડવાનું. એવી જ રીતે ત્રીજું છે, ડ્રોપ. ટી જે શું છે? વ્યંજન છે. એની આગળનો ઓ શું છે? સ્વર છે. ભૂતકાળમાં ફેરવીએ ત્યારે પી ને બેવડી દેવાનું અને ઈડી પ્રત્યય લગાડવાનું. બેક. છેલ્લો અક્ષર જી શું છે? તો કે વ્યંજન છે. એની આગળનો ઈ શું છે? તો કે સ્વર છે. તો આપણે જયારે ભૂતકાળ કરીએ ત્યારે જી ને બેવડી દેવાનો અને પાછળ ઈડી પ્રત્યય છોડવાનો. યાદ રાખજો મિત્રો કે ક્રિયાપદને અંતે વ્યંજન હોય અને વ્યંજનની આગળ એક સ્વર હોય તો, એક સ્વર કહું છું, જોજો, કે એક સ્વર હોય તો જે છેલ્લો વ્યંજન છે એને તમારે બેવડી દેવાનો અને પાછળ ઈડી પ્રત્યય જોડવાથી તેનું ભૂતકાળનું રૂપ બની જશે. ત્યાર પછી અમુક અનિયમિત રૂપો છે ભૂતકાળના, કે જેને કોઈ પણ નિયમ લાગુ પડતો નથી. તો અનિયમિત રૂપ ઘણા બધા છે. આ મેં તમને ત્રણ ચાર ઉદાહરણ આપેલા છે. આમ તો ઘણા અનિયમિત રૂપ છે, તમે આગળ સમજી જ ગયા છો. આગલા ધોરણમાં અમુક જોઈએ, કે ગો હોય તો એનો વેન્ટ થાય, આમાં કોઈ પણ પ્રકારનો નિયમ લાગુ પડતો નથી. શય આપેલું હોય તો શેડ થાય, એવી રીતે સિંગ આપેલું હોય તો શેંગ થાય, સિંગ આપેલું હોય તો શો થાય. ઘણા બધા આવા ઉદાહરણ છે કે જેમાં કોઈ પણ પ્રકારનો નિયમ લાગુ પડતો નથી, એ અનિયમિત છે, જે તમારે યાદ રાખવાના રહેશે. ત્યાર પછી અમુક ભૂતકાળમાં એવા રૂપો છે ક્રિયાપદના કે જે એને જ રહે છે, એમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર થતો નથી. જે હોય છે એ જ ભૂતકાળનું રૂપ છે, જે પોતે જે ક્રિયાપદ છે એ જ એ ભૂતકાળ છે. જોવો એવા પણ છે, ફોર એક્ઝામ્પલ, કટ. હવે એનું ભૂતકાળ તમે કરો તો કટનું કટ જ થાય. ફોર એક્ઝામ્પલ, રીડ. રીડનું ભૂતકાળ કરો તો રીડ જ થાય. ફોર એક્ઝામ્પલ, પુટ એટલે કે મૂકવું, તો પુટનું ભૂતકાળ પણ પુટ જ થાય. ફોર એક્ઝામ્પલ, શટ. શટનું ભૂતકાળ પણ શટ જ થાય, આમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર થતો નથી. વિદ્યાર્થી મિત્રો, સાદા ભૂતકાળને સમજવા માટે તમારે આ નિયમો ખાસ જરૂરી છે પાકા કરવા. અને મેં જે તમને આગળના આ સુબીના ભૂતકાળના રૂપો સમજાવ્યા, ટુ હેવના ભૂતકાળના રૂપો સમજાવ્યા, અમુક વાક્યરચના સમજાવી તમને, એ ખાસ જોવાની છે, લખવાની છે. એકવાર બુકમાં લખવાની છે અને એકવાર પાકી બુકમાં લખવાની રહેશે.